and O'Brien, the way I put the day, that's what I'm installing. Then I'm in danger, but I'm in after that, it may take you to the other end, God, if you want to. ઇન્શાલ્લાહ આપણે પાંચેક મિનિટમાં પૂરો કરી નાખશું અને અલ્લાહ પાસે એવી દુઆ કરીએ કે અલ્લાહ મરહૂમને જન્નત માલી તો જોતા કરે. હવે હું આગળ વધારે કોઈ વાત કરું નહીં કરું. હું ટેકી સાહેબને વિનંતી કરીશ, એટલે હું ટેકી સાહેબને વિનંતી કરીશ કે સબદરભાઈ જાફરને ઇમામ જવેદ બાંધી ભાવનગર જમાત પછી એમનું સન્માન કરે. તલવાર તલવાર નિહાંગભાઈ પુરાણીને વિનંતી કરીશ ગુજરાત કાઉન્સિલના યુવાન પ્રેસિડેન્ટ સાહેબને કે આવે ટિકિટ સાહેબ નિધાન દર બાંધીને એનું સન્માન કરે. હું વર્લ્ડ ફેડરેશનના પ્રેસિડેન્ટ સાહેબને વિનંતી કરીશ કે આવી અને પોતાનું પ્રવચન રજૂ કરે. તલવાર બિસ્મિલ્લાહ રહેમાન રહીમ. મુલા સાહેબ, ભાવનગરના પ્રમુખ, કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખ નિહાલભાઈ, કોમના બુઝુર્ગો, મુમિનીન, સલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુ. વક્તને મદ્દેનજર રાખતે હોય મુક્તસર, સૌથી પ્રથમ તો મને બહુ જ ખુશી થાય છે અહીંયા ફરીથી અલ્હમ્દુલિલ્લાહ ચોથી કે પાંચમી વાર ભાવનગર આવવાનું શરફ હાંસલ થયું છે. ભાવનગર એક મકામ છે, એક જગા છે, ખોજા બિરાદરાની અંદર એક તો મરકઝિયત રાખે છે ગુજરાતમાં મુખ્તલિફ હવાલાથી. આપનું હેરિટેજ પણ અહીંયા છે, હાજી નાજીનું પણ મરકઝ અહીંયા છે, એજ્યુકેશનના પણ મરાકઝો અહીંયા છે અને અલ્હમ્દુલિલ્લાહ તઆલા ગુજરાતની અંદર આબાદી પણ મજબૂત છે અને ખુદા હંમેશા કોમને આબાદ રાખે. જેમ કે મૌલાના સાહેબ નમાઝ જુમાના ખુતબામાં પડી ગયા કે અમીરુલ મોમિનીનની વિલાદત 13મી રજબના થઈ, આજના રાતે શહાદતે ઇમામ સાદિક અલી સલામની મજલિસ પણ છે અને સાથે સાથે રિવાયતોના મુતાબિક સાની ઝહરા જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની પણ શહાદતની શબ છે. અને તમે જોશો કે આ ત્રણેય અઝીમ હસ્તીઓનું એક ખાસ નુકતો અને અહમિયત રાખે છે કે અમીરુલ મોમિનીન બાબે મદીનતુલ ઇલ્મ છે. જનાબે ઝૈનબ સલામ અલી આલેહાનું જે લકબ છે આલિમા ગૈર મુઅલ્લિમા, એ આલિમા છે કે જેનું ઇલ્મ અલ્લાહ આપે છે. અને સાલી કે આલે મોહમ્મદના બારામાં તો આપણે ખબર છે કે આપના પાંચમા ઇમામ અને છઠ્ઠે ઇમામ ઇલ્મની મરકઝિયતમાં એ જમાનામાં ઉરુજ અને એ જમાનામાં દાનિશકાન યુનિવર્સિટી બનેલી હતી કે જે ઇસ્લામને દૂર તક ફેલાયું અને ખાલી દીનના મામલામાં નહીં બલ્કે દુનિયાના મામલામાં જે સાયન્સીસ છે એના ઉપર પણ ચર્ચા થઈ હતી. જાવેદ બિન હૈયાન ને કેટલા બીજા એના શાગીર્દો હતા. એટલે ટૂંકમાં એક જ પૈગામ તમે જોશો તો અમીરુલ મોમિનીન ઇલ્મ, જનાબે ઝૈનબ સલામ અલૈહા ઇલ્મ, ઇમામ સાદિક ઇલ્મ, એટલે ઇલ્મની અહેમિયત અને ઇલ્મની અહેમિયતના બારામાં એના માટે તો આપણે આવેલા છે. કાઉન્સિલનો પ્રોગ્રામ છે ઇન્શાલ્લાહ પરમદારે કે જ્યાં જે ગ્રેજ્યુએટ થયેલા છે એ લોકોને ઉત્તેજન આપવા માટે પ્રોગ્રામ થયેલું છે. એના બારામાં અમે આવેલા છીએ અહીંયા. અને અગર તમે વર્લ્ડ ફેડરેશન અને ઇન્ડિયા ફેડરેશનના પ્રાયોરિટીઝ પૂછશો તો પહેલું પ્રાયોરિટી જે છે એ ઇલ્મ છે, બીજું પ્રાયોરિટી ઇલ્મ છે એજ્યુકેશન અને ત્રીજું પણ પ્રાયોરિટી એજ્યુકેશન છે. માટે એજ્યુકેશન માટે આપણે વચન આપેલી છે ઇન્ડિયા તરફ ફેડરેશન તરફથી અને વર્લ્ડ ફેડરેશન તરફથી કે કોઈ પણ બાળક દીકરો હોય કે દીકરી હોય જેટલું ભણવું હોય પ્રાઇમરી સેકન્ડરી અલ્હમ્દુલિલ્લાહ તો કામ થઈ રહ્યું છે, હાયર એજ્યુકેશનમાં કોલેજમાં જેટલું પણ તમે ઉત્તેજન આપો પ્લીઝ તમારા
દીકરો હોય કે દીકરી હોય આગળ વધારો અને એમાં કોઈ લોભ નહીં કરો અને આ તમારી પૂરી તમને સપોર્ટ હાજર છે ઇન્શાલ્લાહ તઆલા. મને બહુ ખુશી છે આજે અલમેદી સ્કૂલમાં પણ રિપબ્લિક ડે નું પ્રોગ્રામ હતું અને ખુદા તઆલા અમારા કોમના જ્યાં જ્યાં કામ થઈ રહ્યા છે એમાં કામયાબી આપે ઇન્શાલ્લાહ. બસ અંતમાં એટલું જ કહીશ કે ઇલ્મ ખાલી કાફી નથી, કે ઇન્સાન ઇલ્મને અમલી મેદાનમાં લઈ આવે એની અહેમિયત રાખે છે. અને એટલા માટે હું બસ આ મારો મુક્તસર જે પૈગામ છે એ આ અશઆર સાથે હું પેશ કરીશ કે ઇલ્મ જયારે ઇન્સાન હાસિલ કરે તો એક તો એની પોતાની પોતાનો સુધારો થાય, સારી નોકરી મળે, બીજું ફેમિલીની ધ્યાન રાખે, ત્રીજી કોમની પણ ધ્યાન રાખે, પાહમીય છે કે ખુદાને પણ ઓળખે. એટલે આ શાયર કે છે, તુમ કોલેજ મેં શોખ સે ફરો, બાગ મેં ફૂલો, પાક મેં ઝૂલો, ગુબારો પે ઉડો, પર એક સુખન ઇસ બંદે આ જીત કે રહે યાદ, એક અપની સિફત કો ઓર એક ખુદા કો ન ભૂલો. એટલે કહેવાનું એમ કે ઇલ્મ જયારે ઉરુજમાં પહોંચે તો એટલું જ આપણે અલ્લાહને વધારે ઓળખે અને એની કોર્ટ હાસિલ કરે ઇન્શાલ્લાહ તઆલા. બસ આ પેગામ સાથે વાત ખિદમતમાં હાજરી છે અને દુઆ બહુ છે કે ખુદા ઇન્શાલ્લાહ કામયાબી આપે, મરહૂમને જવાય રહમતમાં બરંતર જગા આસા કરે. જઝાકુમુલ્લાહ, અસલામ આલેકુમ રહમતુલ્લાહ.